मोदी सरकार ने आज 9 वर्ष पूर्ण थया छे त्यारे एक सर्वे प्रमाण 57% मोदी सरकार ने मोंघवारी रोकवामां खराब अने 33% सारी गणावी छे। सरकारना 9 वर्ष में लोट घऊं तेल दाळ थी लईने मीठा सुधीना चीजोना भाव वध्या तो दूध ईंधण चा खाद्यतेल शाकभाजीना भाव आसमाने पहोंच्या छे। बहुत हुई महंगाई की मार, अब की बार मोदी सरकार। तमने एक वाक्य जरूर याद आवशे। सौथी पहला हूँ तमने मारो इंट्रोडक्शन आपी दऊं। हूँ छूँ आपनी साथे कमलेश रोहिडा, केटीवी न्यूज़ में आपनु स्वागत छे। आजे आपणो मुद्दो छे मोंघवारी। एटला माटे कारण के आजे वडाप्रधान मोदीनी सरकार ने, भारतीय जनता पार्टीनी सरकार ने 9 वर्ष पूर्ण थया छे। केन्द्र सरकार में 9 वर्ष पूरा थया छे त्यारे भाजपा सरकार पोतानी खूबीओ तो गणावी रही छे। घणा विकास थया छे, घणा रोजगारीना कामो थया छे, देश घणी आर्थिक तरक्कीए पण पहोंच्यो छे, परंतु क्यांक ने क्यांक मोंघवारी ए लोकोनी कमर तोड़ी छे। जो कि सरकारना दावा हशे के मोंघवारी नथी, देशथी देशनी जीडीपी डबल थई छे। अमे मानीए छीए कि देशनी जीडीपीमां वधारो थयो छे, लोकोनी आवकमां पण क्यांक ने क्यांक वधारो थयो छे, परंतु मोंઘવારીની ખરેખર પરિસ્થિતિ શું છે એ આજે અમે તમને ડીપમાં જણાવવા જઈ રહ્યા છીએ। હવે છેલ્લા 9 વર્ષમાં કેટલી મોંઘવારી વધી છે, કેવી રીતે વધી છે એ હું તમને જણાવવા જઈ રહ્યો છું। મોદી સરકારે 9 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે ત્યારે મોદી સરકારને પીએમ તરીકે કેન્દ્રની સત્તા સંભાળ્યાને 9 વર્ષ થયા છે, ત્યારે લોકોની નજરમાં આ 9 વર્ષમાં વિકાસના માર્ગમાં બેરોજગારી, મોંઘવારી જેવા અનેક મોટા પથ્થરો છે। હું તમને મિત્રો જણાવી દઉં, આ મારો જે પ્રોગ્રામ છે એ તમારી સમસ્યા માટે છે, તમારા સવાલો માટે છે। તમારી સમસ્યા, તમારા સવાલો અમે સરકાર સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે। અમે એક નંબર ફ્લેશ કરી રહ્યા છે જેના ઉપર ડાયરેક્ટ તમે કોલ કરી શકો છો, ફોન ઉઠાવો, કરો સીધી વાત। નંબર છે 87 35 81 19। હજી એકવાર હું તમને જણાવી દઈશ, 8735815119 પર તમે કોલ કરી શકો છો। આપનો અભિપ્રાય જણાવી શકો છો અમને। ત્યારે આજે અમારા મુદ્દા છે, સરકારના લેખા જોખા પાર સર્વે સામે આવ્યો છે મોંઘવારીમાં। આજે 9 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે મોંઘવારી નાથવામાં સરકાર નિષ્ફળ ગઈ છે। આજે અમારા આંકડા કહી રહ્યા છે, તમને જણાવી દઈએ મોંઘવારી આજે એટલી હદે વધી છે કે જેની આજે કલ્પના કરવી પણ મુશ્કેલ છે। કારણ કે 57% લોકો એવું માની રહ્યા છે કે મોદી સરકાર મોંઘવારીને કાબૂ કરવામાં નિષ્ફળ ગઈ છે। દેશના 33% લોકો એવું માને છે કે ભાજપ સરકારે સારી સરકાર છે, મોંઘવારી કંટ્રોલ કરવામાં સફળ ગઈ છે। આ આંકડો કહી રહ્યો છે, આ અમારા આંકડા નથી, આ એક સર્વે પ્રમાણે હું વાત કરી રહ્યો છું, જેમાં દૂધ અને ચાના શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે। આજે મોંઘવારી એટલી હદે વધી છે કારણ કે આ તો જીવન જરૂરિયાત વસ્તુ છે। સરકારના 9 વર્ષના લેખાજોખા હું આજે તમને જણાવી રહ્યો છું, જેમાં લોટ, ઘઉં, તેલ, દાળ જેવી વસ્તુઓ આજે ડબલ થઈ છે, મોંઘી થઈ છે। ત્યારે સરકારના લેખાજોખા પાર સર્વે કરવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ 34 થી 44% વધારો થયો છે, સોરી 24 થી 34% પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે। બેરોજગારી જેવા અનેક મોટા પથ્થરો છે, જેમાં એક સર્વેમાં હજી હું ફરીથી તમને જણાવી દઈશ કે 57% લોકોએ મોદી સરકારને મોંઘવારીમાં નિયંત્રણ માટે ખરાબ અને 33% લોકોએ સારી ગણાવી છે। લોકનીતિ સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટી સાથે મળીને એક ન્યૂઝ ચેનલ દ્વારા, ખાનગી ન્યૂઝ ચેનલ દ્વારા આવેલા એક વિશેષ સર્વેક્ષણમાં અભિપ્રાય જાણવા મળ્યો છે। આ સર્વે 19 રાજ્યોમાં 10 થી 19 મેના વચ્ચે કરવામાં આવ્યો હતો। સર્વેની વાત આપણે છોડીએ, વાસ્તવિકતા પર હું આવું છું। અમે તમને સરકારના જ આંકડાઓ દ્વારા જણાવીએ છીએ કે મોદી સરકારના 2.0, તમને જણાવી દઉં આજે જે અમારું કાર્યક્રમ છે મોદી સરકાર 2.0, તેના ઉપર આજે હું વાત કરવા જઈ રહ્યો છું મોંઘવારી વિશે। આજે વાત કરવી એટલા માટે યોગ્ય છે કારણ કે મોદી સરકારે આજે 9 વર્ષ પૂર્ણ કર્યા છે, હવે આવનારા વર્ષમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે। ત્યારે મોદી સરકારે 2014 પહેલા એક નારો આપ્યો હતો, અબ કી બાર મોદી સરકાર, ત્યારે હવે સત્ય હકીકત શું છે આ જુઓ અમારા કેટીવી ન્યૂઝની સ્પેશિયલ રિપોર્ટના આંકડાઓ। હવે કાર્યકાળમાં વાત કરીએ તો લોટ, તેલ, દાળથી લઈને મીઠું ખાંડ ચાના ભાવમાં કેટલો વધારો ને ઘટાડો થયો આપણે હવે વિસ્તારમાં જોઈએ। ઉપભોક્તા બાબતોના મંત્રાલયની વેબસાઇટ પર આપવામાં આવેલા ડેટા અનુસાર
24 મે 2019 ના રોજ ચોખાનો સરેરાશ છૂટક દર 31.7 રૂપિયા હતો। તમને હજી એકવાર મિત્રો હું જણાવી દઈશ કે અમારે ટીવી સ્ક્રીન ઉપર એક નંબર ફ્લેશ થઈ રહ્યો છે જેના ઉપર તમે ડાયરેક્ટ કોલ કરીને અમારી સાથે વાત કરી શકો છો। ફોન ઉઠાવીને તમે તમારી સમસ્યા પોતાનો અભિપ્રાય જણાવી શકો છો। આજે અભિપ્રાય આપના જાણવા એટલા માટે જરૂરી છે કારણ કે આજે મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થયા છે। આવતા વર્ષે નવી લોકસભા ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પૂરા જોરોશોરોથી મેદાનમાં ઉતરી રહી છે। તેવા સમયમાં મોંઘવારીની વાત કરવી જરૂરી છે। તેવા સમયમાં હાલ છેલ્લા કેટલા 4 વર્ષની હું વાત કરું તો 4 વર્ષથી તે 26% થી વધુ મોંઘું થઈને હવે 39.19% સુધી પહોંચી ગયું છે। હવે ઘઉંની વાત કરીએ તો છેલ્લા 4 વર્ષમાં રૂપિયા 23.63 થી રૂપિયા 28.86માં 22% વધીને, એ જ રીતે ઘઉંનો લોટ પણ 31.49% વધીને 25.98થી રૂપિયા 34.16 પર પહોંચી ગયો છે। લોટ અને ચોખા પછી હવે દાળના ભાવની વાત કરીએ તો મોદી સરકાર 2.0માં દાળના ભાવમાં 1.5 ગણો વધારો થયો છે। તમને જણાવી દઈએ કે જે વધારો થયો છે એમાં કેટીવી ન્યૂઝ આંકડા જણાવી રહી છે જેમાં દાળના ભાવ 12 થી 51% સુધી ઉછળ્યા છે। આ અમારો કેટીવી ન્યૂઝનો સ્પેશિયલ રિપોર્ટ છે। ફોનલાઈન ઉપર અમારી સાથે એક દર્શક જોડાઈ ગયા છે, જે આપનું નામ જણાવો છો અને આપ ક્યાંથી વાત કરો છો? જી જણાવો હરિભાઈ, આપનો અભિપ્રાય જણાવો। સાહેબ હું તો કહું મોંઘવારી ખરેખર અત્યારે આ વધી ગઈ છે અને ખરેખર મીડિયા ને ગરીબ માણસ ની કોઈ હાલત તો ખરાબમાં ખરાબ જોવા મળી છે અને જે બકારા થી માની અન્ય ખાધા ખોરીકામાં તમામ હોય છે ને એમાં બીજું કે આપણે જોવા માંગુ છું કે માવ તૂટ્યો એમાં પાક ને કેટલું નુકસાન થયું છે એટલે જેવો બધું ખેડૂત ને પૂરેપૂરો સહાય પૈસા ને મળતી હોય એ ભાવ પણ મળતા નથી જે વગેરિયા હોય ત્યાં બીજ એમાંથી બધા માલ ખાઈ જાય છે એટલે જોવા માંગુ છું કે આપણે જે કોલર મિત્ર ખેડૂત મિત્ર મને ફોન કર્યો જી અમારી પાસે સમયનો અભાવ છે, આપની અમે રજૂઆત જરૂર સરકાર સુધી પહોંચાડીશું। હાલ આપનો અમારી સાથે જોડાવા બદલ આભાર। તમને જણાવી દઉં 51% સુધી ભાવ ઉછળ્યા છે ત્યારે અડદની દાળમાં 51% થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે। ચણાની વાત કરું તો ચણાની દાળ જે તમારી ને મારી આ અમે જે આજે કેટીવી ન્યૂઝ ઉપર વાત કરવા જઈ રહ્યા છે એ જીવન જરૂરિયાત વસ્તુ છે જે તમારા અને મારા ઘરમાં રોજ વપરાય છે। આજે આની વાત કરવી જરૂરી છે। કેટલા ટકા મોંઘવારી વધી છે આ તમે અમારા કેટીવી ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટમાં વિશેષ સત્તાવાર જુઓ। ચણાની વાત કરું તો ચણા દાળમાં માત્ર 12% મોંઘી થઈ છે। આ 4 વર્ષમાં તુવેર દાળની વાત કરું તો 48%થી વધુ મોંઘું થયું છે। મગની દાળ 35% અને મૈસૂરની દાળમાં સરેરાશ 49% થી વધુનો વધારો થયો છે। ત્યારે મોદી સરકારના છેલ્લા 4 વર્ષના કાર્યકાળ દરમિયાન વનસ્પતિ તેલની વાત કરું, આ બધી વસ્તુ એવી છે કે રોજબરોજ તમારા અને મારા જીવનમાં વપરાય છે, તમારા ઘરમાં વસ્તુઓ વપરાય છે। મોદી સરકારનો દાવો છે, જો કે એમનો દાવો છે કે GDP 2 ગણી થઈ છે, લોકોની આવક વધી છે, અમે એને માનીએ છીએ, લોકોની આવક પણ આજે 2 ગણી થઈ છે, પણ જે આ બેરોજગારી અને આજે મોંઘવારી જે વધી છે એ 4 ગણી વધી છે। તમને જણાવી દઉં કે વનસ્પતિના તેલનો જે ભાવ છે તેમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો। આ સમયગાળા દરમિયાન તેમાં લગભગ 64% વધારો જોવા મળ્યો હતો। સરસવના તેલની વાત કરું તો સરસવનું તેલ લગભગ 41% મોંઘું થયું છે। આજે આ વાત કરવી જરૂરી છે, કેટીવી ન્યૂઝ આ સત્યને ઉજાગર કરે છે કારણ કે 9 વર્ષમાં આપણે 9 વર્ષ પહેલાં જ્યારે 2014 પહેલાં અમારી સાથે ફોનલાઈન ઉપર એક દર્શક જોડાઈ ગયા છે, જે આપ ક્યાંથી વાત કરો છો અને આપનું નામ જણાવશો? જી ભીમભાઈ, આપનો અભિપ્રાય જણાવશો અમને? મારો અભિપ્રાય તો એટલું છે કે અત્યારે ભારત દેશ સામાન્ય માણસ નો દેશ છે, કોઈ એવા કારણ કે 20% છે, 5 લાખ કર્મચારીઓને ભથ્થું વધાર્યું 8%, તો બધા નોકરી જ નથી ગુજરાતમાં આખા ભારતમાં, તો 2014-14 માં ડીઝલ પેટ્રોલ નો ભાવ શું હતો, 2014-14 માં સોના ચાંદીમાં ભાવ હોય, એ સામાન્ય માણસને જરૂર પડે, તવંગને જરૂર પડે, એને તો કઈ નડતો જ નથી, એને સરકારી બંધ થઈ હમણાં તો એ તો બનાવવા જ માંડીએ સોનું બંધ, બાકી સામાન્ય માણસને સોનું બનાવીને વિચાર કરવો પડે, બંધ કરી દીધું બનાવવું હવે તો, આથી 1.60-62 હજાર નું છે તો બનાવી હશે તો ત્યારે પણ ઘઉંના ભાવ અમારા ખેડૂત કેટલા જતા 1 સૌમાં,
આજે પણ એટલા છે, 500 રૂપિયા નો ઓટા લેવો છે ઈ તો આમાં ડીએપી 1500-1200 રૂપિયા ભરી ગયા છે. મોંઘવારીની જે સમસ્યા છે, 2014 પહેલા જ્યારે મોદી સરકારના આગમન પહેલાની વાત કરું ત્યારે દેશમાં લગભગ 43 કરોડ લોકો પાસે રોજગાર હતું. તમને હજી એકવાર જણાવી દઈશ કે ત્યારે લગભગ 43 કરોડ લોકો પાસે, એક સર્વે પ્રમાણે, આ એક સર્વેનો આંકડો આપીએ છીએ, કેટીવી ન્યૂઝના પોતાના આંકડા નથી, આ એક વિશેષ સર્વે કરવામાં આવ્યો હતો, જે 43 કરોડ, 2014 પહેલાંની વાત કરું તો 43 કરોડ લોકો પાસે રોજગાર હતો, ત્યારે આજે 9 વર્ષ પછી, મોદી સરકારના 9 વર્ષ પછી તે રોજગારી વધી તો નથી, પરંતુ આજે તે 41 કરોડે પહોંચી છે. 2 કરોડ લોકોએ 2014 પછી પોતાની જે નોકરીઓ હતી તે ગુમાવી છે. જ્યારે 2014 પહેલા મોદી સરકારનો એક નારો હતો, અમારી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે ફોનલાઈન ઉપર. જી, આપનું નામ અને આપ ક્યાંથી વાત કરો છો જણાવજો. હેલો, જી જણાવો. જી હું દ્વારકાથી બોલું છું, ઉમેશ બારાઈ. જી બોલો સાહેબ, આપનો મંતવ્ય જણાવજો અમને. મારું મંતવ્ય એ જ છે કે જ્યાં ભાવ ભાઈ વધારો થયો છે બરાબર છે, ત્યારે સામે 10 વર્ષ ટેકાના ભાવ પડો, છતાં ટેકાના ભાવ વધુ થાય તો ભાવ વધારો તો થવાનો જ છે. હેલો, જી જી જણાવો. સરકાર શ્રી તરફથી ટેકાના ભાવમાં પણ વધારો છે, એને હિસાબે ભાવ વધવાનું કારણ. જી 100%, 100% આમાં ઘણા બધા ઇફેક્ટ કરે છે, અસરો ઘણી બધી ઇફેક્ટ કરે છે, પણ હાલ આપનો અવાજ અમે જરૂર સરકાર સુધી પહોંચાડીશું. આપનો અમારી સાથે જોડા બદલ ખૂબ ખૂબ આભાર. મિત્રો, ફરીવાર હું મારા મુદ્દા પર આવું છું. આજે મોંઘવારીના પ્રશ્નો છે એ અમે કેટીવી ન્યૂઝના માધ્યમથી તો ઉઠાવીએ છીએ, પરંતુ તમે પણ ઉઠાવી શકો છો, કારણ કે તમે પણ ભારતના નાગરિક છો, તમને પણ અવાજ ઉઠાવવાનો હક છે, કારણ કે સરકાર તમારા અને મારા મતથી ચૂંટાય છે, સરકારને ચૂંટવાવાળા આપણે છીએ, ત્યારે મોંઘવારી વધવી સ્વાભાવિક છે, એ આપણે જ જવાબદાર છીએ, સરકાર પણ જવાબદાર છે. હવે ક્યાં મોંઘવારી કેટલી વધી છે એને હવે આપણે ડીપમાં જણાવીએ, હું તમને જણાવી દઉં. હવે શિંગદાણાના તેલની વાત કરું, જે તમારાને અમારી સાથે રાજકોટથી ખેડૂત મિત્ર જોડાઈ ગયા છે. જી જણાવજો આપનો મંતવ્ય અમને. નમસ્કાર, રાજકોટથી ખેડૂત મિત્ર ને જાગૃત છો સાહેબજી? જી બોલો, આપ આપનો મંતવ્ય જણાવજો સાહેબ. 2014 માં મનમોહનસિંહ વડાપ્રધાન હતા, તેથી આ ભાજપની સરકાર કેટલું બોલતી હતી કે આવડી મોંઘવારી અમને પોહાય નહીં, ગુણ અમને પોહાય નહીં એવું બોલતા. 2014 માં અત્યારે કારખાના ભાવ વધી ગયા સાહેબ, કેટલા વર્ષ થયા. જી 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 જી, સમયનો અમને સમયનો અભાવ છે, આપની અવાજ જરૂર સરકાર સુધી પહોંચાડીશું. હાલ આપનો જણાવ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું ફરી મારા મુદ્દા પર આવું છું. મિત્રો, 2014ની હું વાત કરું તો 2014 પહેલા એક નારો ગુંજ્યો હતો, બહુ તુઈ મહેંગાઈ કી માર, અબ કી બાર મોદી સરકાર. અમને આ નારા સાથે વાંધો નથી, મોદી સરકાર સારું કામ કરી રહી છે, જીડીપી વધી રહી છે, પરંતુ આજે જે મોંઘવારી વધી છે તેના આંકડા કંઈક જુદા રહ્યા છે. 57% લોકો એવું કહી રહ્યા છે કે મોદી સરકાર મોંઘવારીને નાથવામાં વિફળ ગઈ છે, ત્યારે માત્ર 33% એવું કહી રહ્યા છે કે મોદી સરકાર સારી છે. અમારી સાથે ફોનલાઈન ઉપર એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી આપનું નામ જણાવજો, આપનો અભિપ્રાય અમને જણાવશો. નમસ્કાર કમલેશભાઈ. નમસ્કાર, વાત કરી રહ્યો છું ભાવનગર થી. તમારા કાર્યક્રમ જોવો, તમારા અહેવાલ ખૂબ સરસ આવી રહ્યા છે, રોજ નવા નવા પબ્લિકના મુદ્દા રોજ તમે લઈ લઈ બદલ તો તમને ધન્યવાદ. ને અત્યારે સાહેબ મોંઘવારી ડબલ થઈ છે, પગાર કાંઈ નથી, મોંઘવારી ડબલ વધી ગઈ, દૂધમાં વધી જાય, શાકભાજીમાં વધી જાય, દાળમાં વધી જાય, બધી વસ્તુમાં મોંઘવારી ખૂબ ડબલ થઈ ગઈ છે, પણ પગાર એને એ છે. ગ્રેજ્યુએટ પણ હોય તો 15,000 નોકરી કરવા મજબૂર બન્યો છે, એ પ્રમાણમાં પછી મોંઘવારી ડબલ વધી ગઈ છે. જી જી હિરેનભાઈ, આપનો મંતવ્ય જરૂર અમે સરકાર સુધી પહોંચાડીશું, આપની સમસ્યા એ જ અમારી સમસ્યા છે. હાલ આપનો અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. હવે હું વાત કરું છું કેરોસીન તેલના પણ. કેરોસીનનો પણ આજે ભાવ આસમાને પહોંચ્યો છે.
सत्य छे तथ्य छे एटले आजे केटीवी न्यूज बात करी रह्यु छे कारण के मोंघवारी सरकार नाथवामां क्यांक ने क्यांक निष्फळ गई छे एटला माटे आजे आ आंकड़ा अमने तमारी सामे अहेवाल प्रसारित करवो पड़ी रह्यो छे। अमे विस्तारमां जणावी रह्या छीए सिंगदाणाना भावनी वात करूं, चलो ए विस्तारनी वात तो पछी करूं छूं, पहेला हूँ बीजो एक आंकड़ो अत्यारे मने याद आव्यो छे। सर आजे हूँ अगर वात करूँ तो 45 करोड़ लोकोए पोतानी नौकरी शोधवानुं छोड़ी दीधुं छे। आ एक रिपोर्ट अनुसार, एक अहेवाल अनुसार 45 करोड़ लोकोए पोताना आपणा देशमां रोजगारी शोधवानुं ज बंध कर दीधुं छे। एक अहेवाल मुजब हूँ तमने जणावुं के सीएमआईना रिपोर्ट अनुसार, जेमां खानगी संस्था सेंटर फॉर मॉनिटरिंग इंडियन इकोनॉमी अनुसार एवं कहेवामां आव्युं छे के देश में 41 करोड़ लोगों पास रोजगार है, त्यारे 43 करोड़ लोगों पास रोजगार तो 2014 पहला हतो। फरी एक बार जणावी दईए के 2 करोड़ लोगों रोजगार 2014 मोदी सरकार 2014 आया पछी घटाड़ो थयो छे। साथे साथे हूँ तमने जणावीश के 90 करोड़ लोको एज रिपोर्ट अनुसार 90 करोड़ लोको लायकात धरावे छे देश में रोजगारी माटे। हाल 130 करोड़ आज आपणुं भारत छे, 140 करोड़ देश छे, तेमांथी 90 करोड़ लोको रोजगारी माटे पोतानी लायकात धरावे छे, नौकरी माटे पोतानी लायकात धरावी रह्या छे। तेमांथी मात्र 40 करोड़ लोको पासे ज मोदी सरकारमां रोजगार छे। त्यारे मोंઘવારી तो वधी रही छे परंतु रोजगारी पण छीनवाई रही छे। आ अमारो दावो नथी पण एक रिपोर्टना सर्वे छे। त्यारे मोदी सरकार द्वारा दावो हतो के दर वर्षे 2 करोड़ लोकोने मैं रोजगारी पूरी पाड़ीशुं। 2014 पहला एक नारो पण हतो के बहुत हुई महंगाई की मार अबकी बार मोदी सरकार। आ मोंઘવારી વધારવાનો એમનો એક દાવો હતો પરંતુ દિવસે દિવસે મોંઘવારી વધી છે અને રોજગારી છીનવાઈ છે। આ હું નથી કહેતો, કે ટીવીના આંકડા કહી રહ્યા છે, સર્વેઓ કહી રહ્યા છે। સોયા તેલની વાત કરું તો સોયા તેલના ભાવમાં 49%, સૂર્યમુખીના ભાવમાં લગભગ 50%, પામ તેલની વાત કરું તો તેના ભાવમાં 48%નો વધારો થયો છે। એક ટામેટાને બાદ કરીને તમને જણાવી દઉં, ફરીથી એકવાર જણાવી દઉં, માત્ર અત્યાર સુધી એક ટામેટાને બાદ કરતા આ 4 વર્ષમાં तमाम आवश्यक चीज वस्तुओं सरेराश दैनिक छूटक भाव में वधारो थयो छे। टमेटा ने छोड़ीने तमाम सरेराश दैनिक छूटक भाव में 4 गणो आज वधारो थयो छे। आ समयगाळा में दरमियान टामेटा 28% वधु सस्ता थया छे। एक खुशखबरी छे कि 28% वधु टामेटा सस्ता थया छे। बाकी केटली सस्ताई केटली मोंघवारी छे तो आज आपणा आंकड़ा जणावी रह्या छे तमने। मोंघवारी नाथवामां सरकार निष्फळ गई छे कारण के 57% लोको एवुं कही रह्या छे के मोंघवारी कंट्रोलमां नथी आवी, मोदी सरकारे मोंघवारी कंट्रोल करवामां निष्फळ गई छे। डुंगळीनी वात करूं तो डुंगळी 30% अने बटाका 22% मोंघा थया छे। मीठाना भावनी वात करूं, जे रोजबरोज तमारा ने मारा खोराकमां पीरसीए छे, मीठा वगर तो तमने जमवानुं न भावे, मीठू तो जरूरी छे, ए मीठामां पण आजे 43% वधारो थयो छे। मित्रों हजी एक वार हूँ तमने जणावी दईश, अमे टीवी पर एक नंबर फ्लेश करी रह्या छे जेनी उपर सीधा तमे कॉल करीने अमारी साथे वात करी शको छो। फोन उठावो, करो सीधी वात, नंबर छे 87 35 81 51 19। तमे आ नंबर उपर कॉल करीने पोतानो अभिप्राय जणावी शको छो, मंतव्य जणावी शको छो। अमे तमारी समस्या, तमारी मुश्केली सरकार सुधी पहोंचाड़ीशुं। केटीवी न्यूज रोज बपोरे 3:30 वागे तमारी समस्याना मुद्दा उपर लाइव करे छे, तमारी समस्याना मुद्दा उपाड़े छे। त्यारे आजे 9 वर्ष जो मोदी सरकारने पूर्ण थया होय तो मोंઘવારી ઉપર ચર્ચા કરવી જરૂરી છે, કારણ કે અમે તમારી સાથે સચોટ માહિતી આંકડા સાથે માહિતી આપી રહ્યા છીએ। ચાની વાત કરું તો ચામાં 30% અને ગુરગુમાં 13% મોંઘી થઈ છે, ત્યારે ખાંડ માત્ર 10% અને દૂધ 31% મોંઘું થયું હશે। તમારાને મારા ઘરમાં અમૂલ દૂધની થેલી તો આવતી જ હશે, અમૂલ કંપનીથી તમે પરિચિત છો, તમને ખ્યાલ હશે કે આજે દૂધ કેટલી હદે મોંઘું થયું છે। તમને જણાવી દઉં મિત્રો કે એક સર્વે અનુસાર, મોદી સરકારના એક સર્વે અનુસાર 150 થી 200 જેની રોજની આવક હોય, 149 લગભગ મારા ખ્યાલથી 149 રૂપિયા જેટલી જેની રોજની આવક છે, જો એના જેટલી એની મિનિમમ આવક હોય તો એ માણસ ગરીબ નથી, તેવામાં દૂધની થેલી આજે 30 થી 35 રૂપિયા પર આવે છે। જો 149 રૂપિયા ઇન્કમ ધરાવનારો એક વ્યક્તિ, ભારતનો એક સામાન્ય નાગરિક, ગરીબ નથી, તો એ 35 રૂપિયાની એકની દૂધની થેલી ખરીદે છે તો એની પાસે કેટલા રૂપિયા વધે છે, એનું દિવસનું ગુજરાન કેવી રીતે ચાલે, એમના પરિવારના બાળકો, એમના પરિવારના જે સભ્યો છે એ 149 રૂપિયામાં કેવી રીતે દિવસ પોતાનો પસાર કરી શકે છે, એ વાત ઉપરથી આપ અંદાજ લગાવી શકો છો। દૂધનો ભાવ 4% વધ્યો છે આજે તમારી સામે અમે જણાવી રહ્યા છીએ। 3 થી 4% દૂધના ભાવમાં વધારો થયો છે આ 9 વર્ષોમાં। સત્તા પર આવ્યાના 9 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે, ત્યારે 9 વર્ષમાં ઘણું બધું બદલાઈ પણ ગયું છે।
દેશની જીડીપી બમણી થઈ ગઈ છે, સામાન્ય માણસની વાર્ષિક આવક પણ બમણી થઈ ગઈ છે. જોકે હવે મોંઘવારી પણ વધી છે, ત્યારે નોકરીઓનું શું થયું છે, નોકરીઓનું શું થયું છે એ બાબતે હવે હું તમને વાત કરીશ. કોઈ પણ સરકાર હોય, નોકરીઓ અંગે સરકારનો ટ્રેક રેકોર્ડ એટલો સારો નથી. 2014 પહેલાંની મનમોહનસિંહ સરકારની આજે કેટી ન્યૂઝ અમે જો વાત કરીએ, મનમોહનસિંહ સરકારની વાત કરું કે આજે મોદી સરકારની વાત કરું, ત્યારે નોકરીઓ અંગે કોઈ પણ સરકારનો ટ્રેક રેકોર્ડ સારો નથી. અમે મોંઘવારીની વાત કરી ત્યારે હવે હું નોકરીના ટ્રેક રેકોર્ડની પણ વાત કરીશ. ત્યારે મોદી સરકારમાં બેરોજગારીનો દર ઘણો વધ્યો છે, ત્યારે બેરોજગારીના આંકડા ઉપર નજર રાખતા ખાનગી સંસ્થા સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી અનુસાર હાલમાં દેશમાં લગભગ 41 કરોડ લોકો પાસે રોજગાર છે. આજની વાત કરું છું, મોદી સરકારને જ્યારે 9 વર્ષ પૂર્ણ થયા છે. આ અહેવાલ અમે એટલા માટે પ્રસારિત કરી રહ્યા છીએ કારણ કે તમારી સમસ્યા એ જ અમારી સમસ્યા છે. રાજકોટથી અમારી સાથે ખેડૂત મિત્ર ફોનલાઈન ઉપર જોડાઈ ગયા છે, જે આપનું નામ અને આપનો અભિપ્રાય જણાવજો. 25 રૂપિયા ભાવ હતા, અત્યારે કેટલા થઈ ગયા સાહેબ? કેવી મોંઘવારી! જેથી ઈ બેન બોલતા હતા બાટલાના કે અમારા ગોટડું ને આટલો ભાવ ન પો થાય, ભાજપના બેન હતા અને એ બોલતા હતા પેલી કે અમારા ગોટડું ને આટલો 425 રૂપિયા નો પોણ થાય. અત્યારે સાહેબ 1100 રૂપિયા થઈ ગયા. બેન ના નંબર અમે પોતી દી ભાજપના બેન ના, જે રાહુલ ગાંધી સામે ઉપાડતા એને અમે પોતી દી, એના નંબર પોતી દી. આ બધી મોંઘવારી તમે કેતા હતા તેથી નથી પોષણ થતી, તો અમાર તમારી સરકાર છે 45 વર્ષની અંદર તો કેવડી મોંઘવારી થઈ ગઈ. અમે જેના નંબર પોતીથી નંબર ધરતા નથી, બધા આવા છે બોલ્યા હોય ને સાહેબ, એના નંબર સાહેબ પાડવાની જરૂર છે તો પબ્લિક કઈ શક્ય થાય. એટલે આવડી આવડી મોંઘવારી વધી ગઈ. આવડા આ જ નેતા બધા હતા સાહેબ, મોહનમોહનસિંહ વડાપ્રધાન હતા, સુધી આવડા આ જ પોસ્ટ હતા બધું મોંઘવારીનું. અત્યારે મોંઘવારીનો મ કેમ ભાજપ દ્વારા નથી બોલતા? જી, આપનો અમારી સાથે જોડવા બદલ ખૂબ ખૂબ આભાર. મિત્રો, મોંઘવારીની જે હું વાત કરી રહ્યો છું, જેમાં સરકારના લેખાજોખા પાર સર્વે કરવા આવ્યો છે. મિત્રો, આજે જે અમારી વિશેષ રજૂઆત હતી તે મોંઘવારીના ડાકલા, મોદી સરકાર 2.0. અમારી બસ એટલી જ રજૂઆત છે સરકારને કે દેશના લોકો સામે જુએ અને આવનારા દિવસોમાં મોંઘવારી ઘટે અને મારો સામાન્ય ગુજરાતનો નાગરિક થોડો આર્થિક સદ્ધર બને. તો હાલ આટલું જ. આપ જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.